ચેનલ માં આપનું સ્વાગત છે. આજે આપણે ટેલ મી અ નાઉન નામની ગેમ રમવાના છીએ અને આ ગેમ રમવા માટે આપણે આ કૂટી કટર બનાવવા માટેની હું રીત શીખવીશ. તો એના માટે આપણને જરૂર પડશે પેપર, સ્કેલ, કલર સ્કેચ પેન અને કટર. તો ચાલો ફટાફટ શરૂ કરીએ. સૌથી પહેલા કાગળને આપણે ચોરસ કાપી લઈશું. કાગળને આ રીતે ચોરસ કાપી લીધા બાદ એને આ રીતે અડધું વાળી લઈશું. ફરી ખોલી બીજી તરફથી પણ એ જ રીતે આપણે એને અડધું વાળી લઈશું. હવે આપ જોઈ જ શકો છો અહીંયા વચ્ચે એક ધાર બનેલી જ છે. એ જ રીતની ધાર આપણે અહીંયા બનાવવાની છે. હવે આખા કાગળને ખોલી આ બધા ખૂણાઓને આ રીતે વચ્ચેની તરફ વાળી લઈએ. ત્યારબાદ આખા મોડેલને પલટાવી આ ખૂણાને અહીંયા વચ્ચે બનતા પોઈન્ટની સાથે મેળવવાનું છે. હવે આ જ પ્રક્રિયા બાકીના બધા ખૂણાઓ સાથે કરવાની છે. હવે આ રીતની એક રચના આપણી સામે બની જાય છે. હવે મોડેલને વચ્ચેથી આ રીતે અડધું વાળી લઈએ. ફરી ખોલી અને અડધું વાળી લઈએ. હવે આ જે પોકેટ્સ બને છે એ પોકેટ્સમાં ફિંગર્સ નાખી અને આપનું કૂટી કટર તૈયાર થઈ જાય છે. આપ જોઈ શકો છો તેમ મેં સ્કેચ પેનની મદદથી જે પણ બધી ધાર બનતી હતી એને મેં લાઈન કરી લીધી છે અને અહીંયા નીચે નાઉનને લગતા થોડાક ક્વેશ્ચન્સ પણ લખેલા છે. તો હવે આ ગેમ રમવા માટે આપણને જરૂર પડશે નાઉન કાર્ડ્સની. તો ગેમ રમવાનું શરૂ કરીએ. આ ગેમને 2-4 પ્લેયર્સ રમી શકે છે. આપ જોઈ શકો છો તેમ આની અંદર મેં અલગ અલગ રંગના હાર્ટ્સ બનાવેલા છે. હવે હું પ્લેયર્સ હશે એમને પૂછીશ કે કોઈ એક પણ ચોરસ પસંદ કરે. પિક વન. પ્લેયરે મી પસંદ કર્યું છે. વિચ હાર્ટ? રેડ. અપ ઓર ડાઉન? ધ ક્વેશ્ચન ઇઝ ફાઇન ટુ પર્સન્સ. તો હવે પ્લેયર આ બોક્સમાંથી કોઈ પણ બે પર્સનને લગતા ચિઠ્ઠીને શોધશે. ગુડ. આપ જોઈ શકો છો કે અહીંયા આગળ બે નામ લખેલા છે અને દે આર નેમ ઓફ પર્સન. તો આપણે મેં આ જે કટ બનાવેલી છે ગેમ તેની અંદર મેં ફાઇન્ડ એનિમલ, નેમ પ્લેસીસ, ફાઇન્ડ થિંગ્સ અને નેમ ઓફ પીપલ. તો જે નાઉનના પ્રકાર છે અથવા તો નાઉન કયા કયા છે જે આપણે શોધી શકીએ, નેમ ઓફ અ પર્સન, પ્લેસ, થિંગ, એનિમલ, તો આ ચાર વસ્તુઓનો મેં આની અંદર સમાવેશ કરેલો છે જેના દ્વારા આપણે વિદ્યાર્થીઓને રિવિઝન પણ કરાવી શકીએ છીએ. તો આપને આ ગેમ કેવી લાગી તે નીચે કમેન્ટ સેક્શનમાં જઈને કમેન્ટ કરીને જરૂરથી કહેશો. અને જો આપે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન પર ક્લિક કરો. અને હું આશા રાખું છું કે આપ સૌ ઘરમાં હશો અને સેફ હશો. આજનો વિડીયો જોવા બદલ ધન્યવાદ.